હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે 19મું યુનિટ કરવાના છીએ. આ 19મું યુનિટ છે ને, એ વિનોદ પદ્યાની નામ છે. નામતે આનંદ મીન્સ કે રમૂજ મળે એવા પ્રકારના પદ્ય છે, એટલે કે શ્લોક છે. હવે આમાં જે પ્રશ્ન છે ને, એની અંદર જ જવાબ છે. થોડુંક ટ્રીકથી વિચારવાનું છે. આપણે રૂબરૂ હોત તો કદાચ આ વસ્તુ વધારે સારી રીતે ડિસ્કસ કરતા હોત, પણ થોડુંક ટ્રીકથી વિચારવાનું છે, મજા આવે એવું છે. બરાબર, પહેલા હું તમને જે શબ્દ જે વાક્ય છે એનું ગુજરાતી કરી દઈશ, અને પછી હું તમને જવાબ કઈ જગ્યાએ છે એ આઈડિયા આપીશ. કમ એટલે કોણે, સંજધાનમ એટલે કે માર્યો, કૃષ્ણ એટલે કૃષ્ણએ, કૃષ્ણએ કોને માર્યો. હવે આમાંનામાં એનો જવાબ છે. કયો જવાબ છે? તો કે પેલા બે અક્ષરો. પેલા બે અક્ષરો એટલે શું? તો કે ક, સોરી, પેલા બે અક્ષરો એટલે શું થશે? તો કે પેલા છે ક અને પછી છે સ, એટલે કોણે, કૃષ્ણે કોને માર્યો. તો જવાબ શું આવશે? ક સ. બરોબર. પછી શીતલ વાહિની ગંગા, શીતળ જળ વહાવનારી. શીતલ વાહિની એટલે શીતળ જળ વહાવનારી. ગંગા એટલે કે ગંગા નદી. કા એટલે કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ છે? તો કે કાશી. પેલા બે અક્ષર છે એ બધી જ જગ્યાએ જવાબ હશે. અહીંયા છે કંસ, અહીંયા શું છે? તો કે કાશી. પેલામાં શું છે? કૃષ્ણે કોને માર્યો. તો આવશે જવાબ કે કંસને. શીતળ જળ વહાવનારી ગંગા કઈ જગ્યાએ છે? તો કે કાશીની અંદર છે. કે એટલે કોણ, દાર એટલે કે પત્નીને, પોષણ રતા, પોષણમાં મગ્ન છે. કોણ, કઈ વ્યક્તિ એવી છે કે જે પોતાની પત્નીમાં ના પોષણમાં મગ્ન છે? તો નામ આવે છે કેદાર. તો જવાબ આવશે કેદાર. પછી કમ એટલે કયા, બલવંતમ બળવાનને, શીતમ એટલે ઠંડી, ન બાધતે રોકતું નથી. કઈ એવી બળવાન વ્યક્તિ છે કે જેને ઠંડી ન લાગે? તો કે કંબલવંતમ. કંબલ એટલે કે કામળો, જેની પાસે ઓઢવાનું છે એવી વ્યક્તિ. તો જેની પાસે ઓઢવાનું છે એવી વ્યક્તિને ઠંડી લાગે નહીં. તો કૃષ્ણે કોને માર્યો? કંસને માર્યો. શીતલ જલ વહાવનારી ગંગા કઈ જગ્યાએ છે? કાશીમાં છે. પત્નીના પોષણમાં મગ્ન કોણ છે? તો કે કેદાર છે. અને કયા બળવાનને ઠંડી નથી લાગતી? તો જેની પાસે કામળો છે એ વ્યક્તિને. તાતે ન કથિતમ, પિતાએ પિતાના કહેવાથી, પુત્ર લેખમ લિખ મમાજ્ઞયા. મમાજ્ઞયા એટલે મારી આજ્ઞાથી પુત્રમ લેખ લિખ, હે બેટા તું પત્ર લખ. તે ન તેન લિખિતો લેખ. હવે આના ન તેન એ બે અર્થની અંદર છે. ન તેન એમ જો છૂટું પાડીને આપણે ગુજરાતી કરીએ તો થાય કે તેણે નથી કર્યો. લિખિતો લેખ એટલે કે લેખ લખ્યો, તો કે તેણે લેખ લખવાનું કામ કર્યું નથી. બીજી રીતે એનો આપણે ગુજરાતી કરીએ તો શું થાય? તો કે ન તેન એટલે કે લખવાની સારણીથી, એટલે કે લખવાની એક જે બોલપેન જેને આપણે કહીએ એ શબ્દ એની અંદર આવે છે. તો કે એનાથી એણે લેખ લખ્યો. અને પિતૃરાજ્ઞા ન લોપિતા, પિતાની આજ્ઞા એણે ઉલ્લંઘી નહીં. એટલે આ શ્લોકની અંદર ન તેન શબ્દ છે એ બે અર્થની અંદર વપરાય છે. એક અર્થ એનો છે કે તેણે નહીં, અને બીજો અર્થ છે કે લખવાની વસ્તુથી. તો પિતાના કહેવાથી કે મારી આજ્ઞાથી તું પુત્ર લેખ લખ, એણે એ લેખ લખ્યો અને પિતાની આજ્ઞા છે એ લોપી નહીં. સિમિંતીશુ કા શાંતા, સિમિંતીશુ એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓની અંદર, કા એટલે કોણ, શાંતા એટલે શાંત છે. સૌભાગ્યવતી સ્ત્રીઓનું જે વાત છે એમાં શાંત કોણ છે? તો એની અંદર જવાબ આવે છે સીતા. તો સૌભાગ્યવતી સ્ત્રીઓની અંદર શાંત કોણ છે? તો આની અંદર જે અર્થ જવાબ આપ્યો છે એ શ્લોકની અંદર જ છે, પણ કેવી રીતે છે? તો કે પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ. તો અહીંયા આવે છે પહેલો શબ્દ શું આવે છે? તો કે સી. અને બીજો શબ્દ કયો આવે છે? તો કે તા.
એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓની અંદર કોણ શાંત છે? તો કે સીતા. પછી રાજાઓમાં કો ભૂત ગુણોત્તમ, કોણ ગુણોત્તમ, ગુણોમાં શ્રેષ્ઠ છે, રાજાઓની અંદર ગુણોમાં શ્રેષ્ઠ કોણ છે? તો રા અને મ. વિદ્વિહીન, વિદ્વાનો વડે, કા એટલે કોણ, સદા વંદ્યા, વિદ્વાનો વડે હંમેશા કોને વંદન કરાય છે? તો પહેલો શબ્દ છે વી અને છેલ્લો શબ્દ છે દ્યા. તો જવાબ આવે છે કે વિદ્યા. ચાત્રેય વોક્તે, અહીં જ કહેવાયું છે ન બુદ્ધ્યતે, તમને જવાબ મળ્યો નહીં, એટલે આનું તમે ભાષાંતર કરો ત્યારે કેવી રીતે કરવાનું? તો કે પેલા આખું લખવાનું કે સિમિંતીશુ કા શાંતા, એનું ગુજરાતી લખવાનું કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે, કૌંસમાં લખવાનું સીતા. રાજાઓમાં ગુણમાં ગુણોમાં શ્રેષ્ઠ એવો કોણ છે, તો કૌંસમાં લખવાનું રામ. વિદ્વાનો વડે કોણ હંમેશા વંદન કરાય છે, કૌંસમાં લખવાનું વિદ્યા. અહીં જ કહેવાયેલું છે છતાં તમને ન સમજાણું, બરાબર. પછીનો શ્લોક છે વ્રજંતી પદ્માની કદા વિકાસમ. વ્રજંતી એટલે છોડે છે, પદ્માની એટલે કમળ, કદા એટલે ક્યારે, વિકાસમ પોતે વિકાસ થઈ જાય પછી પદ્મ કમળ છે એ ક્યારે ખીલેલું પૂરું થાય છે? પછી તો કે પ્રિયા ગતે, પોતાનો પ્રિયતમ જાય ત્યારે ભર્તરી કેમ કરો તી, પોતાની એની પત્ની છે એ શું કરે છે? ત્રીજો પ્રશ્ન છે રાત્રો ચ નિત્ય, રાત્રે અને હંમેશા કા કોણ વિરહાતુરા, વિરહમાં મગ્ન હોય છે? તો જવાબ છે કે કમળ છે એનો એ ક્યારે પૂરેપૂરું ખીલે છે અને વિકાસ પામે છે? તો કે સૂર્યોદયે. પોતાના પ્રિયતમ જાય તો પત્ની શું કરે છે? તો કે રોદિતી એટલે રડે છે. અને રાત્રે કોણ, રાત્રે અને હંમેશા કોણ વિરહમાં તુર હોય છે? તો કે ચક્રવાકી, બરોબર. તો આનું ભાષાંતર આવી જ રીતે લખવાનું કે વિકાસ થાય ત્યારે કમળ છે એ કેવી રીતે ખીલેલું હોય છે, તો ક્યારે ખીલે છે? તો કે સૂર્યોદયે. પતિના જવાથી કોણ, મીન્સ પ્રિયતમના જવાથી પત્ની પ્રિયતમા છે એ શું કરે છે? તો રડે છે. રાત્રે અને સતત વિરહમાં મગ્ન કોણ હોય છે? કૌંસમાં લખવાનું ચક્રવાકી. પછી આની અંદર કેવું, આ પણ બહુ સરસ શ્લોક છે. આની અંદર કેવું કીધું છે, આદવ નકાર, આદવ એટલે કે આગળ, નકાર એટલે નકાર છે, એટલે કે જેની આગળ છે એ નકાર છે. પરતો નકાર, પાછળ નકાર છે, એટલે પેલા ન છે છેલ્લે ન છે. પછી બધીએ વચ્ચે શું મૂકવાનું છે, નકારાયણ હતો દકાર, નકારથી હણાયેલો દકાર છે, બરાબર. એટલે આગળ અને પાછળ ન છે, વચ્ચે દ છે, પણ એ દ કેવો છે? તો કે નકારથી હણાયેલો છે. એટલે આખા વાક્યની, આખા શબ્દની અંદર નકાર કેટલી વાર આવે છે, ન કેટલી વાર આવે છે? એક વાર, બે વાર અને ત્રણ વાર. અને વચ્ચે આગળ પાછળ ન ન છે અને વચ્ચે દ અને ન બે મિક્સ છે. તો એવમ આમ નકાર ત્રય સંયુક્તસ્ય, ત્રણ નકારની જોડીવાળા નંદનસ્ય, નંદનની દાનસ્ય, દાન શક્તિ ખલુકા, દાનની શક્તિ ખરેખર કઈ કહેવાય? હવે જવાબ શું થયો? તો કે નંદન. તો જો આગળ નન ન, પાછળ ન, વચ્ચે દ અને ન બે મિક્સ, એટલે નંદન. તો આદો નકાર, આગળ નકાર, પરતો નકાર, પાછળ નકાર, મધ્યે વચ્ચે નકારેણ હતો દકાર, નકારથી હણાયેલો દકાર છે. આમ ત્રણ નકારના સમૂહવાળા નંદનની ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય? કારણ કે એના વાક્ય, એના નામની અંદર ત્રણ વખત ન ન એમ આવે છે, એટલે આ રમૂજ માટે થઈને છે. એકો ના વિશંતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુ ગતા. હવે આ આ શ્લોક છે એની અંદર શું છે? તો કે એક ના વિશંતિ, વિષ નહીં, પણ કેટલી, એક સ્ત્રીણામ, સ્ત્રી સરયુ એટલે કે સરયુ નદીની અંદર સ્નાનાર્થ ગતા, સ્નાન કરવા માટે થઈને ગયેલી છે. તો સરયુ છે એ નદીની અંદર સ્નાન કરવા માટે જે છોકરીઓ ગઈ છે એ છોકરીઓ કેવી છે? તો કે એકો એક. હવે આની અંદર
આ શબ્દ જે છે એકોના વિશંતિ એને સાથે લેવાનો છે, એને સાથે લેશું એટલે શું એનો અર્થ થશે એ તમે જો, એકોના વિશંતિ એટલે કે ના વિશંતિ એટલે 19, 20 નહીં એટલે કેવી, તો કે 19, અને એક જે છે એ કોણ છે, તો કે પુરુષ છે, એટલે કે 19 સ્ત્રીને એક પુરુષ, એવી રીતે સ્નાનાર્થમ એટલે કે સ્નાન કરવા માટે, એટલે વિશંતિમ એટલે 20, એકો એટલે એક નર, એકોના વિશંતિ એટલે કે એક નર અને 20 સ્ત્રી જે છે એ સ્નાન કરવા માટે સરયુ નદીમાં જાય છે। વિશંતિ પુનરાયતા, અહીંયા પુનરાયતા એ સ્ત્રીલિંગની અંદર લીધું છે, એટલે કે પાછી આવેલી સ્ત્રીઓ કેટલી છે, વિશંતિ એટલે કે 20 છે। તો એકો વ્યાઘ્રેણ ભક્ષિતા, તો એકને કોણ વાઘ ભક્ષી ગયો, એટલે કેવા શું માગે છે, તો કે આ એક છે એ નર છે અને વિશંતિમ એટલે કે 20 એ સ્ત્રીઓ છે। જો હવે આને તમે સાથે ન લ્યો તો શું થશે કે એક નહીં પણ 20, અથવા તો એને તમે અલગ અલગ રીતે લઈ શકો, તો એને લેવાનું છે કેમ કે એક નર અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીમાં ગઈ, તો એકને કોણ 20 પાછી આવી, પુનરાયતા, પુનરાયતા એ સ્ત્રીલિંગની અંદર લીધું છે, એટલે કે સ્ત્રીઓ કેટલી પાછી આવી, 20 પાછી આવી। તો એકો વ્યાઘ્રેણ ભક્ષિતા, એકને કોણ વાઘ ભક્ષી ગયો। પછી પ્રથમમ હિતવા, આને પણ આડું અવળું કરીને જ લેવાનું છે, તો કે પ્રથમમ હિતવા પેલાને છોડીને, તુરોહમ હું તુર છું એટલે પેલો અક્ષર છોડી દઈએ ને બીજો ત્રીજો અક્ષર લઈએ તો મારું નામ થાય છે તુર। ચરો અસ્મિ મધ્યમમ વિના, વચનો અક્ષર મૂકી દઈએ તો હું ચ છું, ચર છું, બરોબર। તો પેલો અક્ષર મૂકવાથી હું તુર છું, પછી વચ્ચેનો અક્ષર મૂકવાથી હું ચર છું, તો આદ્ય મધ્યમ અંતિર યુક્તમ, આદ્ય એટલે શરૂઆત, મધ્ય એટલે વચ્ચે, અને અંતિર યુક્તમ એટલે કે છેલ્લાને સામેલ કરી દઈએ તો કો ભવામી, હું કોણ થાવ। તો પેલો અક્ષર કયો થયો, તો કે ચર છે, અને બીજો અક્ષર કયો છે, તુર છે, તો મારું નામ શું થયું, ચતુર। તો વંદો ભો, તો તમે કહો આનું ભાષાંતર લખો, ત્યારે કેમ લખવાનું, તો કે પેલા અક્ષરને છોડીને હું તુર છું, મધ્યમ અક્ષર વગર હું ચર છું, તો શરૂઆત મધ્ય અને અંતિમ અક્ષરથી જોડાયેલો હું કોણ છું એ કહો, કૌંસમાં લખવાનું ચતુર। અહમ ત્વ ચ ત્વમ, હું ને તમે, રાજેન્દ્ર, રાજેન્દ્ર છીએ, લોકનાથા હું ભાવપી, આપણે બે રાજેન્દ્ર લોકનાથ છીએ, એટલે કે આપણે બંને જે જણ છીએ એ કેવા છીએ, તો કે હે રાજશ્રેષ્ઠ, આપણે બંને લોકોના નાથ છીએ, આ સંબોધન છે, રાજેન્દ્ર એટલે રાજશ્રેષ્ઠ, આપણે બંને, અહમ ત્વચમ ત્વમ ચ અહમ, તમે અને હું બંને લોકનાથો હું ભાવપી, લોકનાથ છીએ, પણ ફેર શું છે, તો કે બહુવ્રીહી રહમ, અહમ બહુવ્રીહી, હું બહુવ્રીહી સમાસની અંદર છું, એટલે લોકો જેના નાથ છે એવો, અને તમે કેવા છો, તો કે ષષ્ઠીતર પુરુષ એટલે કે જે લોકોના નાથ છે એવા રાજા છો। તો આનું ભાષાંતર કરો ત્યારે કેવી રીતે કરવાનું, તો કે હે રાજેન્દ્ર, તમે અને હું લોકનાથ છીએ, પણ હું બહુવ્રીહી એટલે કે લોકો જેના નાથ છે એવો છું, અને તમે ષષ્ઠી તત્પુરુષ એટલે કે લોકોના નાથ છો।